હળવદ બજરંગ દળ દ્વારા શ્રીરામ ભક્ત રિંકુ શર્માના હત્યારા અને કડકમાં કડક ફાંસીની સજા મળે તે માટે આવેદન પત્ર આપવામાં આવ્યું. ભારત માતા કી જય, વંદે માતરમ અને રિંકુ શર્માના હત્યારાને ફાંસી આપો, ફાંસી આપો, જય જય શ્રીરામના નારા સાથે બાઇક રેલી સ્વરૂપે શહેરના મુખ્ય માર્ગ પર ફરી વળીને મામલતદારને આવેદન પત્ર પાઠવ્યું. 14 ફેબ્રુઆરી 2019 પુલવામા વીરગતિ પામેલા સીઆરપીએફના વીર જવાનોને વીરાંજલી આપવામાં આવી. વિશ્વ હિન્દુ પરિષદ અને બજરંગ દળ હળવદ પ્રખંડ દ્વારા પુલવામા જેહાદી આતંકવાદીઓ દ્વારા સીઆરપીએફના જવાનોની બસ પર લોહિયાળ હુમલો કર્યો હતો, જેમાં વીરગતિ પામેલા હુતાત્માઓ વીર જવાનોને પુષ્પાંજલી સ્વરૂપે વીરાંજલી અર્પણ કરવામાં આવી હતી. દિલ્હીમાં શ્રીરામ ભક્ત રિંકુ શર્માને જેહાદીઓ દ્વારા તેના ઘરમાં ઘૂસીને આખા પરિવારને ગેસના બાટલાથી સળગાવી દેવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો, ત્યારે પરિવારને બચાવવા માટે રિંકુ શર્મા પોતાના ઘરની બહાર નીકળી ગયો હતો, ત્યારે જેહાદીઓ દ્વારા તેના ઘરની બહાર ખંજર ભોંકી અને નિર્મમ હત્યા કરવામાં આવી. શ્રીરામ ભક્ત રિંકુ શર્માની ઇસ્લામુદ્દીન અને તેના મળતિયાઓ દ્વારા નિર્મમ હત્યા કરવામાં આવી. આ ઘટનાને વિશ્વ હિન્દુ પરિષદ અને બજરંગ દળ સખત શબ્દોમાં વખોડી હત્યારાઓને કડકમાં કડક ફાંસીની સજા મળે તે અનુસંધાને મહામહિમ રાષ્ટ્રપતિને આવેદન પત્ર મામલતદાર હળવદ થકી આપવામાં આવ્યું.